સૌથી પહેલાં તો જેને નો ખબર હોય આપણે ક્યાં સેમના દાખલા ગણીએ તો કહી દઉં, બીકોમ સેમ સિક્સના આપણે સ્ટેટના સામાયિક શ્રેણીના પૂતકરણના દાખલા ગણી છે. તો એના આપણે સૌથી પહેલો ટોપિક વર્ષને ચલિત સરસ રસની, તો તેના દાખલા ગણી છે. તો આવી રીતે તમને રકમ આપેલી છે, આડા કોલમમાં આપેલી છે, અને આડા કોલમમાંથી આપણે ઊભા કોલમમાં લખવાની છે. અહીંયા વર્ષ 1, 2, 3 થી 11 લગીને આપેલા છે, અહીંયા વાયની કિંમતો આપેલી છે. આ તમને દાખલામાં આપેલા છે. પછી કીધું એ છે 3-3 વર્ષની ચલિત સરેરાશના સરવાળા કરો. જ્યારે 3 ચલિત સરવાળા કીધા હોય ત્યારે 1, 2 અને 3 પહેલું ધ્યાનમાં લેવાનું, બીજું ને ત્રીજું એમ 3 એમ લીધા, પછી એના સરવાળા કરી નાખવાના 3, 2, 1. પછી જ્યારે આપણે આગળ ગણવાનું હોય તો પછી અહીંયાથી 3 નથી લેવાના, એને પહેલું જ એક કોલમ મેકીને, એક લાઈન મેકીને પછી 3, 1, 2 અને 3 એના 3 એના સરવાળા કરવાના. એવી રીતે એક એક ઉપરની લીટી મેકતી જવાની અને પછી સરવાળા કરતું રહેવાનું. પછી છેલ્લે જ્યારે 4, 6 અને 8 પોગી તો ત્યારે અહીંયા 4, 6 અને 8, તો પછી આપણે જ્યારે ઉપરની એક કોલમ મેકવાની કોશિશ કરશું તો નીચે 3 આંકડા થતા નથી એટલે આપણે અહીંયા જ અટકાવી દેશું અને નીચે ડેશ મેકી દેશું. તો આ 6, 9 અને આ જે બધી ટોટલ કરવાથી આપણને જે રકમ મળી છે તો આપણે એને 3 વડે ભાગશું. હવે 3 વડે શું કામ ભાગવાનું, કેમકે અહીંયા 3 સંખ્યા છે, 1, 2 અને 3 બરાબર, એટલે 3 વડે ભાગશું. ઉપર કાઉન્સમાં 3 લખ્યા છે એટલે કોલમ નંબર 3 ને 3 વડે ભાગતા સરેરાશ વલણ મળશે, 6 ભાગ્યા 3 એટલે 2. આવી રીતે આપણે ભાગશું અને આપણે અહીંયા 18 થી 18 છેલ્લો આપણે ભાગી નાખશું એટલે ઉપર ને છેલ્લે પહેલાં ને છેલ્લા આપણે ડેશ મેકી દેશું. હવે આપણે આ વલણ મળી ગયું છે, હવે આપણે અલ્પકાલીન વધઘટ શોધવાની છે. અલ્પકાલીન વધઘટ હંમેશા વાયમાંથી ટી બાદ કરતા, એટલે આ વલણને ટી કહેવામાં આવે, ટી બાદ કરશું એટલે આપણને અલ્પકાલીન વધઘટ મળશે. 2 માંથી 2 બાદ કરશું એટલે 0, 1 માંથી 3 બાદ કરશું એટલે -2 બરાબર. એવી રીતે આપણે શોધી લેવાનું છે. તો આ 3 વર્ષની ચલિત સરેરાશ માટેની માહિતી હતી. તો આટલી સરળથી આપણે આ દાખલો ગણી શકશું. હવે આપણે વાત કરશું 5 વર્ષનું જ્યારે પૂછ્યું હોય ત્યારે. તો 5 વર્ષમાં સામાન્ય રીતે તમને આવી રીતે જ માહિતી આપેલી છે જે આડા કોલમમાં આપેલી છે પરીક્ષામાં. પણ 5 વર્ષ માટે શોધવાનું કીધું હોય ત્યારે આપણે વર્ષ અને કિંમતો દર્શાવી દેવાની અને 5 વર્ષ માટે આપણે પહેલાં 5 ગણી લેવાના, 1, 2, 3, 4 ને 5. એમાં જે વચલી કિંમત આવે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું, એટલે 2 આ વચ્ચે આવે છે તો 3, 5, 2, 6 ને એનો સરવાળો કરશું 1નો એટલે આપણને જે જવાબ મળશે એ 17. પછી હવે ઉપર 2 કિંમત મૂકી તો અહીંયા પાછી 2 કિંમત નહીં મેકવાની, અહીંયા પાછી 1 જ મેકવાની, એટલે આપણે 3થી શરૂઆત કરી હતી તો હવે 5થી શરૂઆત કરવાની, 5, 2, 6, 1, 4. એવી રીતે આપણે શરૂઆત કરશું અને આગળના સરવાળા કરતા જશું. છેલ્લે પણ આપણે 2 કોલમ મેકશું બરાબર, એટલે 2 કોલમ વધશે જેમ ટૂંકમાં, કેમકે આપણે જો અહીંયા 3થી શરૂઆત કરી છે એટલે 3, 7, 2, 5, 7 તો એ પૂરું થઈ ગયું. હવે આપણે જો લેવા જશું 7થી 7, 2 તો 4 જ થશે, 5 નહીં થાય એટલે આપણે નહીં લઈ શકીએ એટલે છેલ્લે 2 ડેશ મેકશું. તો હવે આનો 17 આવી ગયો જવાબ. તો હવે આને કેટલા વડે ભાગ્યા આપણે, 5 વડે, કેમકે આપણા પાસે સંખ્યા છે 5, 1, 2, 5થી આપણે સરવાળા કરી એટલે સરેરાશ કરશું 17ના એટલે આપણને 5 વડે ભાગવા પડશે. તો 5 વડે આપણે ભાગી નાખશું. પછી આપણે જે ટી મળ્યો વલણ એટલે ટી, હવે અલ્પકાલીન વધઘટ એટલે વાયમાંથી ટી બાદ કરવાનો, 2 માંથી 3.4 બાદ કરશું એટલે -1.4. તો આ 5 વર્ષની માહિતી હતી. હવે આપણે જોશું 4 વર્ષની માહિતી આપણને પૂછી હોય તો કેવી રીતે ગણવું. તો અહીંયા મિત્રો આપણા પાસે એક દાખલો છે જેમાં 4 વર્ષ માટેની શરીર ચલરાશ પૂછી છે, 4 વર્ષ માટે ગણવાની હોય ત્યારે. તો અહીંયા વર્ષ અને કિંમત આપી દીધી છે. તો 4 વર્ષમાં કેવી રીતે, 1, 2 અને 3 ને 4, તો આમાં તો 4 કોલમ છે તો આની વચલી કેવી રીતે લેવાની, તો વચલી અહીંયા વચ્ચેની જે લીટી હોય અહીંયા આપણે શોધવું પડશે. એટલે પહેલાં 1, 2, 3 ને 4 એની વચ્ચે આવવાનું અને વચ્ચે ટોટલ મેકવાનો, 4નો સરવાળો કરી અને +13 તેનો જવાબ આવ્યો. પછી આપણે ઉપરની 2 રકમ નથી મેકવાની, આપણે રકમ તો 1 જ મેકવાની છે જ્યારે તેમાં ધ્યાન રાખવું, એટલે પછી આપણે 2થી સ્ટાર્ટ કરશું, 2, 5, 2, 6 તો એવી રીતે ટોટલ કરશું અને બધાનો જવાબ મેકશું અને આનો ડેશ આપણે આ લીટીની વચ્ચે મેકશું બરાબર, અહીંયા ઉપરની મેકવાનો. એટલે જવાબ લખવામાં તમને જો સારી રીતે જવાબ લખશો તો તમને સરવાળા કરવામાં સરળતા રહેશે. તો આવી રીતે આ મેકવાનું ને છેલ્લે અહીંયા ડેશ મેકવાનો બરાબર. એટલે અહીંયા છેલ્લે આપણે રકમ લેશું 6, 9, 6, 10
એટલે ચાર રકમ લેવાની છે ચાર ચાર વર્ષ માટે. પણ હવે અહીંયા આપણે પાછું આને આનો પાછો ટોટલ કરશું, કેમકે આપણે ચાર વર્ષ માટે લીધું પણ આ લીટી ઉપર છે ને એટલે એટલે આનો પાછો આપણે સરેરાશ શોધશું. તો આનો 13નો અને 15નો આપણે સરેરાશ લેશું, એટલે 13 ને 15 બેનો સરવાળો કરવાનો. તો બેનો સરવાળો કરશું એટલે આપણને 28 મળશે. પછી 15 ને 17નો કરવાનો એટલે આ મળશે, 17 ને 19નો કરવાનો આ મળશે. એવી રીતે ટોટલ કરતા જશું એટલે છેલ્લે આપણને અહીંયા આ મળી જશે 29 ને 31નો સરવાળો કરશું એટલે 60 મળી જશે. છેલ્લે આપણે બે ડેશ મેકવાના, ઉપર બે ડેશ મેકવાના. હવે બે ડેશવાળું આવી ગયું, હવે સામાન્ય રીતે તમને સમજાઈ શકે છે. તો અહીંયા આપણે વલણો શોધ્યા બરાબર. હવે આનો વલણ શોધવા માટે અહીંયા આ છેદમાં 8 મૈકાને ઉપર 4 લખ્યા એટલે 4 ચોથી કોલમ 1 2 ને 3 ચોથી કોલમને 8 વડે ભાગવાના. હવે તમે વિચારશો કે 8 વડે કેમ ભાગવાનું, અહીંયા તો 1 2 ને 3 ને 4 જ છે. પણ આપણે જે 2 કર્યા અહીંયા 1 2 3 ને 4 પછી આ બેનો સરવાળો કર્યો 1 ને 2 તોય 4 + 2 એટલે કેટલા થયા, 6 જ થયા. તો પણ આપણે 6 નથી કરવાના, 4 અને પછી જો સરવાળો કરી તો એને ગુણવાનું એટલે 4 2 8 બરાબર. 4 2 8 એટલે 8 મેકવાના, એટલે તમે 28 ને 8 વડે ભાગશો એટલે આ જવાબ મળશે. એવી રીતે બધાને જવાબ મળશે. પછી આપણે જે અલ્પકાલીન વધઘટ શોધી છે તે કે વાયમાંથી ટી બાદ કરશું, વાય એટલે વાય કિંમત અહીંયા જે આપી છે એને માંથી ટી બાદ કરવાનું એટલે જે જવાબ મળે એ. તો આ 3 એ 3 રીત આપણે શીખી લીધી, 3 વર્ષ 5 વર્ષ ને 4 વર્ષ માટેની. તો આ રીતના આપણને પરીક્ષામાં દાખલા પૂછાશે. તો તમે જોયું કેટલા સરળ રીતે આ દાખલા આપણે જોયા. આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને જરૂર લાઇક કરજો, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા મારા વિડીયો તમને મળતા રહે.